પૈસા નહી કાકા મારો જોડે ચાલી લાખ રૂપિયા કે છે, પણ તો હજી આપડે બેસીને વાત કરીએ ને તો થોડા ઘણા ઓછા થાય. અરે તમે વેકણ આવો તો આપણે વાત કરતા ફાવે. સ્પીકર રાખવું છે તો એક કામ કરો, આપણે તમારા કુવા પર રાખીએ અને બારે બાર શેઠને એકણે જ બોલાવીએ. હા તે હું એકણ આવું. હા હા એ સારું હેડો. ભગવાન તમારું સારું કરશે. ભાઈ ભગવાન તો સારું જ કરવાનો છે. અત્યારે વહેલા વહેલા આવી જાય તો સારા કોમે આવે છે સર. કાકા મુહૂર્ત કર્યું હોટલ નું. હવે પણ મુહૂર્ત કરો તો ચા થોડી માપે ઢોળો. આ બબી બબી ચા નો કપ લઈ લઈને ઢોળો તો ભિખારી કરશો તમે. કાકા વહેલા જમીન ને ધરતી ને ચા હાલવી પડે. પત્રીદા ચા હાલવાનું કીધું છે, કપ ભરીને રેડવાનું નહીં કીધું. તમે તારે પોણી હોય ને ઢોલ ભરીને પોણી રેડો અને મેં એક લગી ભરી ચા રેડવાની. કાકા બધા હોટલ વાળા રેડતા હોય તમને ખબર છે. પત્રીદા બધા રેડતા હોય પણ બધાને હોટલો એવી ચાલતી હોય. આપડે માપનું હેડ હશે, માપે રેડો. મુહૂર્ત જ હવે કર્યું. હવે તને આ બધું હમું નતું કરવાનું. અત્રી તું થોડો વહેલો ઉઠવાના છે. હવે તાણી હવે 6 વાગે તો ઉઠું તો પેલા ઘર 3 વાગે આવ્યું વહેલા. તાણી ના તોડવાનું હોય પત્રીદા. હજી ફોન થી રાખો, નાસ્તા ટાઈમ તો થવા દે. બસ હાલુ જા. નાસ્તો કર્યા વગર આવ્યો ને તારમો. આ તો ફર હું બિસ્કિટ આલો, બિસ્કિટ ખાઈ લઉં. ભૂખ લાગી પૈસા ખાય.
લે લે આવા ખવડાવનારા મળશે નિતન તો એ પથરી જા વધારે આલો કાકા આટલા જીવ થાય ભાઈ પણ પટારા જેવું પેટ હોય તો અમાર માટે અમારે કોઈ ધંધો થાય આલો ખાવાનો આલો કે પાત્રી ના પાડવાના હોય તે આવા જ નહીં દેવાના પણ આ દાડા સુધી કદી ચા નહીં આલી કોઈ આવે ખાલી ચા પીન કેજો ભાઈ ખરાબ હોય તો હોટલ ચા પીવા નોકરી અમે કરાઈ ગયા એ ભાઈ તમે બોલતા નહીં આવડતો તું નેકડવાન કરી ને ભાઈ લેજે ભાઈ તારા 10 રૂપિયા નોકર જેવા તો તમે લાગો છો હા એ બરોબર છે પણ ભત્રીજા તમે હાલ હાવ નોકર જેવા થઈને આયા છો લે કાકા એ તો આ સોમાં આવું છે એટલે બીજા પેલા વાળું છે તમારે કે દહરામ દહરામ દાડે ગોમ ને ઘોડો ગોમ હમ આવે તમારું ઘોડું પાદર હમ જાય છે અમારા ઘોડું આજ ચમ નહીં દોડ્યું એમાં ખબર છે હવે ઘેર લુગડા પાસે નવા પહેરીને આવે એટલે મારે કાચી રાડે પાડી છે ઓ સાહેબ એટલે હાલો તું શાંતિ રાજ કે તું પાદરી દા પ્રેમથી નોકર ના થઈ જાય ગાડતા બેઠા બેઠા હવે એ તો હું તને જોઈને હતો તો કે કેટલું હોય ખોટું લાગે છે નોકર કહેવાથી તું તાર એવું એટલે હું એ નોકર ને તું એ નોકર ભાઈ હા તે તમે નોકર હોય તો ચા હવે તમે બનાવજો હડો મંગી આવે કોક આવે તો કેવું ખોટું લાગે કે જો આ કાકો બે રહ્યા છે ને છોકરો આવડો ચકડો થઈને ચા ઉકાળા છે એટલે ભાઈ આ સમાજ છે સમાજ એવું કે બોલવામાં ઉસ્તાદ થઈ જાય બીજું કશું નહીં આનો ભાઈ કોઈ નોકર હાટો તું નોકર નહીં થયો છે મારા દિલમાં તું મારો ભત્રીજો જ રહેવાનો છે કામ માટે હા એ ભાઈ 10 રૂપિયા થી કટિંગ ના સાહેબ એટલા જ છે રાખો એ ભાઈ ચરમ આવે છે 10 રૂપિયા ચા પોતમાં માગી તું ઇલાયચી વાળી ચા આલું છું ઇલાયચી નો ભાવ અફડો છે તે સાહેબ નહીં માર પાસે પૈસા ભીખ માજી લાવ્યો અરે બીજી ચોક ભીખ માજ 10 રૂપિયા લાવ સોનો મનો નહીં
વસૂલ કરો કચરા પોતું કરી દે, આ ખુરશી ના બૂટ ને બધું સાઈડ નું મેલી ના બધું વાળી દેટ રૂપિયા ધોકો લાયો હમણાં આખો દાડો વચન બિહાર રાખશે હોય દારૂ પીને ખાવા બેઠું હોય તને નોકર સિવાય કે તમે થાપે દઈ દી ભાઈ લે કાકા બે છોકરા હારા રાખી દેવાના ઓ સાહેબ વાળી દીધું થયું હવે હા વાળી દીધું થયું પણ એનો મતલબ એ નહીં, એ ભિખારી છે તો એના પાંચ પોત ને 25 રૂપિયા ના પડ્યા હોય,
ખારી છે, વાત સાચી છે. તને કોઈ અમી હોય છો, તને કરોડપતિ છે કે અમી આ કોઈ વસ્તુ બધું વેસા તો પૈસાથી જ લાવો છો. એ પૈસાથી વાત લાવો છો, વાત સાચી છે, પણ ઇન્સાનિયત જાગૃત રાખો. ઇન્સાનિયત તમે જેમ મારી રહો છો આપકે. ભાઈ અમારા પાસે ઇન્સાનિયત છે, પણ આ જે ભાવ વાળા ને મુખવારી વાળા એ ઇન્સાનિયત રહેવા દે આપી દઈએ. એમ એ રહેવા દેવાનું ઓફડા મારી વાત. એક ઇલાયચી નો દોણો 5 રૂપિયા પડે છે, તો અમે કટિંગ 5 રૂપિયા ચીરી તાલકો. ઓફડો મારી વાત. એવું ના હોય એક દાણા તમે પાલું ચા પાવો તો કોઈ તમે કોઈ ડૂબડા કે દુખી ના થાય. મારી વાત ઓફડો તમને દુખ થી નોંધવી હોય તો તમે પૈસા આપજો, નોંધ લઈ દો. હા તે પૈસા તો મોબાઈલ દે. કેટલા પૈસા છે? એના 5 રૂપિયા બાકી છે, તમારા 10 રૂપિયા. આવજો તે પકડો. મારી ચાના કેટલા ગયા? 10 રૂપિયા છે ને. બીજા રાખો તમે તાર. કોઈ બી ભિખારી આવે ને અને ગરીબ આવે અને તમે તાર ચા પાણી કરાવજો. એમાંથી મારે એટલું કહેવું છે કે તમે બે જણા ચા પાણી કરી દેજો. હા બરોબર, પી લે પત્રી. જરૂરી છે, તમારે પીવી જરૂરી છે. કેમ કે તમારા મન મને ભિખારી આ નહીં લાગતો, તમે લાગો છો. હા એ જે સમજો એ ભાઈ. તો ભાઈ તારા પૈસા બધા કપાઈ દીધા લી. આ તારું આ શરીર કમ્પ્લીટ થઈ, કેમ ભીખ માગે છે તું? શા કારણથી માગે છે? કે સાહેબ કોઈ નહીં માગે. જો અભળ મારી વાત, તારું કોઈ ના હે ને? આજથી હું છું અભળ મારી વાત. મારા ઘેર બેસણો તબેલો થઈ ગયો. કોણ કરજે ખાજી પીજે તઈ ટેમ હેઠ લુગડા લતો બધું પૂરું હું કર્યું. હા હા એ વાત સાચી છે, પણ હવે તો આપડે હાવ રોડ ઉપર બેસીને ભીખ ના માગવી હોય તો હું કોઈ આઈડિયા કરવો પડશે. શું? જો અભાઈ અમે વહેલા તું એક કપ ભરીને ચા રેડી દીધી ને ભાઈ, તો એક કપ ભરીને ચા રે નહીં. પેલા આવા જે 1-2-3 જણા આવે ને એ ચાન પાલે આવી દેવાનું. એક કપ ચા અને પાલે કાયમ કાય મિક એ ટોળવાનું નહીં ચા, એના હાથની એને પાઈ દેવાની. તમે આમ સાચું બોલો છો ને? સાચું. અને હું શું કહું છું કે જો અમે છેલ્લે સાથે ધર્મની જ જીત થાય છે. પણ હું કહું છું કે આપણને 500 આલ્યા એ તો હવે પેલો કપ લઈને બધા પાઈ આવો. હા એ તો પાઈ દઈએ, પણ હું શું કહું આર્યું યાદ રાખવાનું તારે. હવે લે આ 500 રૂપિયા. અમારે ગણે જ આજે જેટલા આવી એટલા જ પાયા થઈ ગઈ. શું કીધું? પૈસા આલજો કાકા. કેમ કાકા? સવાર નું મેં કોઈ નહીં ખાધું, એટલે આલો કે ત્યાં આટલી ઉંમરે તું ભીખ કેમ માગે છે? કાકા મારા પપ્પા દારૂ પીવી ને એટલે ઘેર રૂપિયો નહીં હાલતા, એટલે ઘરનું ભીખ માજીને બધું હું પૂરું કરું. હવે અભળ મારી વાત, દારૂ પીવે છે ને તો એ ચિંતા ના કરે. તને ભણવા બે હારો તો બોલ. ભણી કે? ભણી ગયા ને? તો તારા ઘેર પૈસા હું પૂરા કર્યું. અને તને ભણવા બે સારું, રંગે સંગે તું તાર ભણવાને કર, તારી ઉંમર ભીખ માગવાની નહીં. સારું બેટ. કેટના ભલા બે કાકા? બે ના ભલા ત્રણ. તો ખાવાનું લઈ આવ્યો, ભૂખ લાગી જોરદાર. હા ખવડાવું હું. વાભાઈ તારા એ જ તકલીફ છે ને? આ ભીખ માગવાનું કારણ શું? દેખો શું કરું તાર. હા શું કરું બીજું? મજૂરી કરી ગઈ. મજૂરી? આ ભીખ માગો છો ને મને ખરેખર નહીં પોવાતું. વફળો મારી વાત, આવો આ ભાઈની તો ઉંમર ભણવાની છે અને તારી મજૂરી કરવાની છે. મજૂરી કરો, ઘૂઘરા જેવો શરીર છે તમારા. આ ભીખ માજે સારું ના લાગે. મજૂરી કાકા કોઈ લઈ જતો? અરે હું લઈ જઉં. મારા ઘેર વફળ 25 ગોળીઓનો તબેલો છે. તમે તાર ગોળીઓ રંગે સંગે નવારજો, સાર પૂળો કરજો અને આ છોકરો ભણશે એ વાટલી તમારા ખમાન મજા ચઢો. હા મારું પોંછો પાટણ. હા.